વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનના નેજા હેઠળ ડીઆરએમ કચેરી ખાતે સરકારની ખાનગીકરણની નીતિના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં ખાનગીકરણની નીતિ ધરવામાં આવી રહી છે, જેના કારણે રેલવે કર્મચારીઓ ચિંતાતુર બન્યા છે. ત્યારે આ સરકારની ખાનગીકરણની નીતિના વિરોધમાં રેલવે ડીઆરએમ કચેરી ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનના નેજા હેઠળ ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં રેલવે કર્મચારીઓએ જોડાઈ સરકારની ખાનગીકરણની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહાનગર સબકો બચાને વાલી યુનિયન જિંદાબાદ, કરને વાલી યુનિયન જિંદાબાદ, જિંદાબાદ જનવારી વાલી યુનિયન જિંદાબાદ, સંઘર્ષ કરને વાલી યુનિયન જિંદાબાદ, જિંદાબાદ નિજીકરણ કે ખિલાફ લડને વાલી યુનિયન જિંદાબાદ. ત્રણ કી માંગ કોણ કરેગા, જો લડકી ચાલ ચલેગા, આઈઆરએફ જિંદાબાદ, કોમરેડ અજય રાજ સિંહ જિંદાબાદ, જો ઇસ રેલવે કો તોડને કા કામ કિયા હૈ. જો કે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન ભાવનગર ડિવિઝન ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન આજ 23 તારીખે સંપૂર્ણ દેશની અંદર નિજીકરણના વિરોધમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન આખા વેસ્ટર્ન રેલવેની અંદર અને પૂરા દેશની અંદર વિરોધ પ્રદર્શન કર્યો છે. રેલવે અને રેલવે બોર્ડ ભારત સરકારે જે આ ટ્રેનોને પ્રાઇવેટ હાથોમાં દેવાનો નિર્ણય કર્યો છે, સ્ટેશનોને વેચવાનું નક્કી કર્યું છે, તો રેલવે કર્મચારી હરગિજ આ વસ્તુ સહન નહીં કરે અને જરૂર પડશે તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન આના પહેલાં પણ અનેક વાર હડતાલ કરી ચૂકી છે, તો ગમે ત્યારે જ્યારે કર્મચારીઓના માથા ઉપર કે કર્મચારીઓના હિત ઉપર જ્યારે આ તવાય ઉપર છવાઈ ગઈ છે, તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન ગમે ત્યારે હડતાલ કરી શકશે અને રેલવેને કોઈ પણ દિવસ પ્રાઇવેટ હાથોમાં વેચવા નહીં દે. આ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયનનું પૂરા દેશ માટે, પૂરા કર્મચારીઓ માટે એલાન છે.